નમાઝ માટે સવારના અહીં આવવાનું, ઘરે પડવાને માટે નહીં પણ અહીંયા આવવા માટે. ત્યારે આપણે પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની સુલેહ ઉપર હતા કે જે મશહૂર છે સુલેહ હુદૈબિયા તરીકે. એને જરાક સમરાઈઝ કરવા માટે અને હકીકત જેથી વધારે જ્ઞાનમાં આવે અને કંઈ ભૂલાઈ ગયું હોય તો આપણે સમજીએ કે પૈગંબર જ્યારે મદીના આવ્યા, મક્કા મૂકીને આવવું પડ્યું, હિજરત કરી, ત્યાર પછી 10 વર્ષ સુધી પાછું મક્કા જવાનું નસીબ નથી થયું. જઈ શક્યા જ નહીં, કારણ કે દુશ્મનો હતા બધા. એક બે વખત કીધું પૈગંબરે કે મારે આવવું છે હજ કરવા માટે, પણ એ લોકો આવવા દેતા નથી. ઉમરા માટે મારે આવવું છે, આવવા દેતા નહોતા. આ જાણે કે મક્કાવાસીઓ પૈગંબરને મક્કા આવવા દેતા નહોતા, તમે આવજો જ નહીં પાછા, નહીં તો અમે લડશું ને અમે ખૂન બહાવશું ને, એક જાતની એક હંગામો હતો. પણ મદીનાની અંદર પૈગંબર અકરમ આવ્યા પછી ઇસ્લામનું એક રાજ્ય અને ઇસ્લામનું એક કિંગડમ સ્થપાઈ ગયું. મદીનામાં એક કોન્સ્ટિટ્યુશન હતું, ગવર્મેન્ટ હતી. અને આ 10 વર્ષની અંદર પૈગંબર અકરમની તાકાત અને ઇસ્લામની તાકાત એટલી બધી વધી ગઈ કે મક્કા હવે ગભરાવા લાગ્યું. મક્કા સમજતું હતું કે કોઈ પણ ટાઈમે જો હવે જો પૈગંબર આવ્યા તો અમે કોઈ જાતનો મુકાબલો નહીં કરી શકીએ. તો જ્યારે પૈગંબરે 8 હિજરીમાં કીધું કે હવે હું આવું છું, તો એટલા બધા ગભરાયા લોકો કે પહેલાં તો કે અમે મુકાબલો કરશું, અમે લડશું. આવ્યા એ લોકો અને પૈગંબરને કીધું એ લોકોએ કે બસ હવે આપણે કંઈ સુલે કરીએ નહીં, આપણે એકબીજાને મારીએ નહીં, આ પ્રમાણે તમે આ વર્ષે પોસ્ટપોન કરો, આવતા વર્ષે આવજો. અને એ જે સુલે થઈને પૈગંબર અકરમ ચાલ્યા ગયા, કીધું આવતા વર્ષે જશો. એ સુલેની અંદર જે શરતો હતી એમાં એક એ હતું કે કોઈ એકબીજાને મારે નહીં, અગર કોઈ જપાજપી થાય તો ખૂન રેઝી નહીં થવી જોઈએ, અને ઘણી બધી શરતો હતી. પણ મક્કાવાસીઓએ ખુઝાઅ કરીને એક કબીલાના માણસોને માર્યા રાતના. એ લોકોના ઘરોની અંદર હુમલો કરીને એ લોકોના બચ્ચાઓને અને જવાનોને મારી નાખ્યા. અને એ કુટુંબ મદીના આવીને પૈગંબર પાસે શિકાયત કરી કે કુરૈશે પોતાનું એગ્રીમેન્ટ છે તોડી નાખ્યું છે, કારણ કે એ લોકોએ માર્યા છે. અને એવી રીતે વાત કરી કે લોકોની અંદર ઉશ્કેરાટ ઊભો થઈ ગયો. અમુક પોએટ્રી ઊભી કરી, અમુક કવિતાઓ રજૂ કરી, અશાર રજૂ કર્યા, પોતાનો કેસ રજૂ કર્યો કે યા રસૂલલ્લાહ, અમને આવી રીતે માર્યા છે કે ઘરોની અંદર અમે સૂતા હતા ને અમને માર્યા છે, અમારાથી અમુક નમાઝ પડતા હતા રૂકુમાં હતા ને અમને માર્યા છે, અમુકને સજદામાં માર્યા છે. એક ગ્રાફિક એવી પ્રેઝન્ટેશન કરી કે મદીનાની અંદર લોકોમાં ઉશ્કેરાટ અને એક્સાઇટમેન્ટ થઈ, અને ખુદ પૈગંબર અકરમ બહુ નારાજ થયા. અને પૈગંબરે ફરમાવ્યું કે હવે મને લાગે છે કે વખત આવ્યો છે કે અમારે મક્કાની અંદર દાખલ થઈ જવું જોઈએ, તમે જાઓ અને હું આવું છું. અહીંથી જ્યારે આ લોકો ગયા કેવા, બને અબુ સુફિયાનને ખબર પડી. આ એક વસ્તુ જે છે કે ઘણાને ખબર નથી કે અબુ સુફિયાન કોણ છે, ઘણાને એ ખબર નથી, અને એ ખબર ન હોવાથી યઝીદ કોણ છે ખબર નથી, અને એ ખબર ન હોવાથી કરબલાનો વાક્યો શું છે એ ખબર નથી. અબુ સુફિયાન યઝીદનો દાદો થાય, યઝીદનો ગ્રાન્ડફાધર, એનો દીકરો મુઆવિયા, એનો દીકરો યઝીદ. હજી સુધી પૈગંબર અહીંયા મદીનામાં છે, 10 વર્ષ થઈ ગયા, હજી સુધી ઈમાન નથી લાવ્યો અબુ સુફિયાન. ઈમાન નથી લાવ્યો ઠેકાણે, રોજની દુશ્મની, રોજ નવા નવા જ છેલ્લે સુધી દુશ્મને આલે બૈત અને દુશ્મને પૈગંબર અને ઇસ્લામ. શું તમે આશા રાખી શકો એની પાસે? અબુ સુફિયાનને ખબર પડી કે આ લોકો ગયા છે કંઈક કમ્પ્લેન કરવા માટે, અને અમારી કોમે આ લોકોના માણસોને માર્યા છે, ભૂલ તો થઈ ગઈ છે, હવે જો મોહમ્મદ આવશે તો થશે શું? કારણ કે એને ખબર પડી ગઈ હતી કે હવે મદીનાની અંદર સ્ટ્રેન્થ છે, ખાલી મદીના નહીં, મદીનાની ચારે કોર બધે મુસલમાન થઈ ગયા છે. જો પૈગંબર આખા લશ્કરને લઈને ઉતરશે અહીંયા, થશે શું? મક્કામાં એકને જીવતો નહીં રાખી. એને એ બીક હતી, એટલે એ નીકળ્યો બહાર મદીના
મક્કા થી રસ્તામાં જ આ લોકો મળ્યા જે બધા પૈગંબર પાસેથી થઈને આવ્યા. તો પૂછે છે કે તમે ક્યાં ગયા હતા બધા? આ લોકો ગભરાઈ ગયા જરાક, એકલા હતા એટલે કીધું કે અમે તો અહીંયા શિકાર કરવા માટે નીકળ્યા હતા અને જાય છે પાછા ઘરે. તમે મદીના ગયા હતા કે નહોતા ગયા? કીધું ભાઈ અમે શિકાર કરીએ છીએ ને જાય છે પાછા. તો અરબ લોકોની તે વખતની રીત જુઓ તમે. અબુ સુફિયાને કીધું કે આ ઊંટ ક્યાં બાંધ્યું તમે? તો ઝાડ નીચે ઊંટ બાંધ્યું. તો ત્યાં જે ઊંટના પૈખાના હોય છે કે નહીં, ત્યાં જઈને લોકો પૈખાના સુકાઈ જાય તો તોડ્યા, આમ તોડ્યા તો એમાંથી ખજૂરની પેશીઓ, ઊંટ જ્યારે ખજૂર ખાય છે તો આપણી જેમ નથી કે પેશી ફેંકે, ઊંટ જ્યારે ખજૂર ખાય છે તો ખજૂર સાથે બિયા ખાય છે. અને મદીનાના ખજૂર ફકત પૈખાના અને ઊંટના પૈખાનાની અંદર મદીનાના ઓલા ખજૂરની પેશીઓ જોઈને અબુ સુફિયાને કીધું કે તમે લોકો જૂઠા છો, તમે મદીનાથી જાઓ છો, આ તમારા ઊંટે ખાધા છે મદીના, અહીંયા ક્યાં છે આ ખજૂર? આ ખજૂર મદીનાના છે. તો આ લોકો ત્યારે ચોખ્ખી વાત કરી દીધી કે અમે આવ્યા છીએ મદીનાથી અને અમે મોહમ્મદને કહી દીધું છે કે તમે અમારા માણસોને માર્યા છો. એટલે અબુ સુફિયાન પાછો આવ્યો, પાછો આવ્યો મક્કા. એ મક્કાના લોકોને કીધું કે ધ્યાન રાખજો, મુસીબત થશે હવે, કારણ કે હવે જો મોહમ્મદ દાખલ થયા તો કોઈને બાકી રાખવાના નથી. આ જ દિવસોમાં અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ કે જે પૈગંબરના કાકા હતા, હજી સુધી જાહેરમાં ઈમાન નહોતા લઈ આવ્યા, હજી સુધી મક્કામાં જ હતા. આ વર્ષે ઈ મદીના આવ્યા અને ઈમાન લઈ આવ્યા. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ષ હતું. અબ્બાસે જ પૈગંબરને કીધું કે યા રસૂલલ્લાહ, અબુ સુફિયાનથી કોઈ અચ્છાઈ, કોઈ ભલાઈ, કોઈ નેકીનું તમે નહીં રાખજો. આશા પૈગંબર ફરમાયું કે હવે નેકીનું સવાલ નથી, હું જાઉં છું. લોકોને કીધું કે કોઈને કહેતા નહીં. કેટલા માણસો હતા મદીનામાં? હજી લાખો માણસો યમનના. કીધું હું જઈએ છીએ આપણે, હું એક લશ્કર તૈયાર કરું છું, જો પીસફુલ જવા દીધું તો પીસફુલ, નહીં તો આપણે મુકાબલો કરશું, પણ તમે મહેરબાની કરીને મક્કા વાળાઓને કહેતા નહીં કે અમે આવીએ છીએ. અને પૈગંબર 10મી રમઝાનના રોઝાની હાલતમાં નીકળ્યા માહે મુબારકમાં, અને ગામ ગામ મંઝિલ મંઝિલ નીકળતા નીકળતા છેલ્લી મંઝિલ જે મદીનાની બહાર છે, 10,000 માણસો પૈગંબર સાથે હતા. કેટલા? 10,000. એમાં એક માણસને વિચાર આવ્યો કે હું એકલો જો કહી દઈશ ને મક્કા વાળો તો શું થયું? આ બધે કારણે થાય છે, આ તો પૈગંબર સાથે બી કર્યું તો આપણા સાથે. એને વિચાર કર્યો કે હું એક કાગળ લખી નાખું, કારણ કે મારા અમુક સગા છે ત્યાં. એટલે સગા જે છે દુનિયાની અંદર અરબીમાં કહેવાય છે અલ અકારીબુ અકારીબ, કોઈ ફેરા સગા વાળા છે ને વીસી જેવા હોય છે, ડંખ મારે સૌથી થાય ડંખ મારે સગો, જેમ ઓળખીતો સિપાહી બમણું મારે, સમજ્યા કે નહીં? એવી રીતે સગા વાળા વધારે કોકરે ડીપ મારે. આ સગાની વ્યાધીમાં હતો કે મારા સગા ત્યાં છે, પૈગંબર જાશે શું થશે? એટલે એને કાગળ લખી કે મોહમ્મદે કહ્યું છે અમને, અમે આવીએ છીએ બધા, પણ ધ્યાન રાખજો, બની શકે તો ભાગી જાજો, આમ કરજો તેમ કરજો, એમ કરી દે. અને પાછો મોકલે કેમ? એક બાઈને તૈયાર કરી, એનું નામ હતું સારા. એને કીધું કે તું લઈ જઈશ ને તો ખબર નહીં પડે. એ બાઈ તૈયાર થઈ ગઈ અને બાઈ નીકળી પૈગંબર અક્રમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. ઇમામ અલી અલયહિસ્સલામને કીધું કે અલી, એક બાઈ નીકળી છે કાગળ લઈને, ફલાણી મંઝિલ પર પહોંચશે ને તમે ત્યાં પહોંચી જાઓ. એની પાસેથી કાગળ લઈ લ્યો, બીજું કોઈ વાત નહીં. અને સાથે એકબીજાને મોકલાયું, નામ ભૂલું છું. ઇમામ અલી અલયહિસ્સલામ અને એ બે જણા ગયા એ મંઝિલ પર પહોંચીને, એ બાઈ ત્યાં બાય મદીને, ઇમામ અલી ઇસ્લામે ત્યાં જઈને કીધું કે એને કહો કે હું આવ્યો છું. એની પાસે જે કાગળ છે ને એ કાગળ દઈ દે, અમને કોઈ એને મારવું નથી, બાય માણસ છે, એમ કંઈ કરવું નથી, કાગળ દઈ દે. બાય નીકળી ચાલાક, એ કે નથી કાગળ મારી પાસે, એને ખબર કે અલી ઇબ્ન અબી તાલિબ એને અડશે તો નહીં, કારણ કે બાય માણસ છે. એને કીધું કે નથી, તો મૌલાએ કીધું કે મોહમ્મદે કીધું છે. અને કાફિર અને મુસલમાન બધા જાણે છે કે મોહમ્મદ જિંદગી પર ખોટું બોલ્યો નથી, માટે દઈ દે કાગળ, નહીં તો હું બૈરાવને બોલાવીને આખા શરીરને ઇન્સ્પેક્ટ કરાવીશ.
ત્યારે ગભરાઈ કીધું કે તો પછી તમે જરાક આગળ થાવ, એટલે કે હટો. હટીને પોતાનો પડદો હટાડીને બાલમાંથી જુલ્ફામાંથી એ કાગળ કાઢીને દઈ દીધો. એ કાગળ લખનારનું નામ જે એમાં હતું એ પૈગંબરે જોયું, એટલે એને બોલાવ્યો કે કેમ ભાઈ તને ક્યાં દુખે છે? તો કે મારા સગા હતા તે. હું કાફર નથી. હું લોકો એટલા ગરમ છે કે યાર રસૂલલ્લાહ હુકમ કરો તો એનું ગર્દન. પૈગંબરે ફરમાવ્યું કે નહીં, ગર્દન કાપવાની વાત નથી. આયા તો છે કુરાન મજીદમાં સૂરે મુમતહિનામાં આના માટે કે ભાઈ મુનાફિકો, તમે ઇસ્લામના દુશ્મનો સાથે દોસ્તી ન રાખો, એ આના માટે છે. ખેર એ કાફલો વધતો ગયો વધતો ગયો, જયારે મદીનાની બાજુમાં મક્કાની બાજુમાં પહોંચ્યો, અબુ સુફિયાનને ખબર પડી કે હવે તો બહુ નજીક આવી ગયા છે. રાતનો ટાઈમ હતો, 10,000 માણસ હતો. પૈગંબરે ફરમાવ્યું 10,000 માણસને કે તમે તમારી બાજુમાં એક નાનકડી લાઈટ બાળો, શમા, મીણબત્તી. 10,000 માણસની લાઈટ કેટલી થાય? જ્યાં જ્યાં માણસ હોતો ત્યાં એક લાઈટ બાળી. અબુ સુફિયાન જ્યારે નીકળ્યો છે મક્કાથી જોવા માટે, તો એણે આટલી બધી જે લાઈટો જોઈ તો એને એમ થયું કે ખબર નહીં આસમાનથી ઉતરી આવ્યા છે બધા કોણ છે. કારણ કે રાતના લશ્કર આવે તો કાંઈ પોતાને એડવર્ટાઇઝ ન કરે, રાતના લશ્કર તો હંમેશા છુપાવે પોતાને. આ તો બિલકુલ લાઇટ લાઇટ ને લાઇટ, એટલે એને એમ કહ્યું આ તો જિન્નાત છે. અને અહીંયા અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ સાથે હતા પૈગંબરની, એને વ્યાધિ હતી કે એને ખબર નહોતી. એને એમ હતું કે જો પૈગંબર દાખલ થયા અને જો મક્કાની અંદર કોઈએ મુકાબલો કર્યો તો આજે આ લશ્કર ઇસ્લામનું જે છે ને એ તો મક્કાની અંદર ખૂન રેજી થઈ જવાની છે. એટલે એને એ વ્યાધિ હતી કે અબુ સુફિયાનને ચેતવણી આપું. એ નીકળ્યા પૈગંબરને મૂકીને બારે, અને અબુ સુફિયાનનું આવું રાતના, અને અબુ સુફિયાન કોઈ સાથે વાત કરતો છે એનો અવાજ સાંભળ્યો. અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસે જોરથી કીધું, અબુ સુફિયાન, હું અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ છું, જરાક બાજુમાં આવો. અબુ સુફિયાનને કીધું કે જો હું તને કહી દઉં છું, આ સિંહની જેમ લાયન્સની જેમ આવીને લડશે તમારી સાથે, તું હિંમત જો, 10,000 બત્તીઓ બરે છે કે નહીં, કોઈ પોતાને છુપાયું છે? દિવસ જેવું લાગે છે. તું એમ ધારતો કે હવે ઓલા જૂના દિવસો છે વીતી ગયા, હવે આ. તો એને કીધું હવે હું શું કરું? તો એને કીધું કે તું ઈમાન લઈ આવ, ઈમાન લઈ આવ અને કહી દે કે યા રસૂલલ્લાહ અમને માફ કરો, તો સુલે થઈ જશે. દિલની અંદર જે બુગ્ઝ હોય ક્યાંથી થાય? ભાઈ આવ્યો ખરો પૈગંબર પાસે, અને જેમ જેમ પાસ થયો લોકો જોતા ગયા કે અબુ સુફિયાન છે, તો કેટલાયો તો તલવાર પોતાની કાઢી નિયામમાંથી કે હમણાં એને ખતમ કરી નાખીએ. પણ અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ સાથે હતા, એટલે પૈગંબરના કાકાની ઇજ્જત રાખી. જ્યારે પૈગંબર પાસે આવ્યો તો પૈગંબરે ફરમાયું, અબુ સુફિયાન કાયન જ જોયતું, એટલું જ સમજી લે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ. તો એણે કીધું, મોહમ્મદ, હું કબૂલ કરું છું કે હવે કોઈ ખુદા નથી સિવાય એક, કબૂલ કરું છું. તો પૈગંબરે ફરમાયું, અને મોહમ્મદુન રસૂલુલ્લાહ? તો કમબખતે કીધું કે એમાં મને જરા શંકા છે. ત્યારે પણ એને કીધું કે એમાં મને જરાક ડાઉટ છે, હું તમને જો મોહમ્મદ રસૂલુલ્લાહ માનતો તો ક્યારના પતી ગયો? તો પૈગંબર ખામોશ રહ્યા, કારણ કે બીજું કાંઈ થાય ને, એક માણસ માનતો નથી. અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસે કાનમાં કીધું, અહીંયાથી સલામત ઘરે જાઉં છે કે નથી જાઉં? અગર અહીંયાથી સલામત ઘરે જાઉં હોય તો કહી દે મોહમ્મદ રસૂલુલ્લાહ, નહીં તો હું જોખમદાર નથી. કારણ કે અહીંયા પૈગંબર તને નહીં મારે, અહીંયાથી નીકળી 10,000 માણસો છે, બધા પૂછશે કે આ કેમ આવ્યો ને કેમ જાય છે. તો એને કીધું, બસ તો હું કહું છું મોહમ્મદ રસૂલુલ્લાહ. અને એને પૈગંબરને જેને કીધું કે હું તમારા હાથ ઉપર બેઠ કરું છું અને હું ઈમાન લઈ આવ્યો, અને તમે મારી કોમ ઉપર ધ્યાન રાખજો કે કોઈને મારતા વારતા નહીં, તમે ભલે આવો મક્કા. તો પૈગંબરે ત્યારે ફરમાવ્યું કે હું ત્રણ ગ્રુપ, ત્રણ જાતના માણસોને બિલકુલ અમાન આપું છું. એક, જે તારા ઘરમાં જાય, એટલે કે તારા ઘરમાં પનાહ લીએ. બનુસરાય અબુ સુફિયાનનું મકાન મોટું હતું, જે તારા ઘરે આવી ગયો એને ટચ નહીં કરવા, જે પોતાના ઘરનો દરવાજો બંધ રાખે એને ટચ નહીં કરી. બે, જે મસ્જિદુલ હરામમાં આવે એને અમે ટચ નહીં કરી. બસ ખલાસ થઈ વાત.
જે કાબાની મસ્જિદમાં દાખલ થઈ જાય અમાનમાં છે, તારા ઘરે જ આવી ગયો અમાનમાં છે, અને જે પોતાના દરવાજા બંધ રાખ્યા અમાનમાં છે. ગામમાં દેખાણો જે દિવસે અમે દાખલ થયા તે દિવસે અમે સમજશું કે આ માણસ લડવા માંગે છે, એની સલામતીની જોખમદારી નથી. એને આવીને કબૂલ છે. જ્યારે એ આવ્યો પાછો મક્કા, તો એને મસ્જિદે હરામની બાજુમાં ઊભા થઈને લોકોને કીધું, એ લોકો એ પોતાના ઘરોમાં ઘૂસી જાઓ કે મોહમ્મદ આવે છે, દરવાજો ખોલતા નહીં. અગર દરવાજો ખોલ્યો છે આજે જે દિવસ દાખલ થશે તો તે દિવસે મુસીબત થશે. યા મારા ઘરે જઈને આવું આવે યા મસ્જિદ હરામમાં જાય, ત્યારે એની જ ઘરવાળી હિન્દ જે મુઆવિયાની માં હતી એણે ઊભા થઈને કીધું કે આ ચરબીની કોથળીને મારી નાખું. એના ધણી માટે કીધું, ચરબીની કોથળી જાડો બહુ હતો, અબુ સુફિયાન જાડો હતો, તો એની ઘરવાળીએ ઊભી થઈને કીધું લોકોને કે આ ચરબીની કોથળીને મારી નાખો. એના ધણી માટે કીધું, ત્યારે એના ધણીએ હાથ પકડીને ઘરવાળીને કીધું કે તું તું ઘરમાં જા, તારી જેવી ઉશ્કેરવાવાળી બાઈઓના કારણે માણસોના ગરદન કપાશે. એને અંદર ઘરમાં લઈને કીધું કે આજે એ જમાનો નથી કે બોલાય, હવે ચૂપ રે, કારણ કે હવે ગરદન બચાવીને આવ્યો છું. અને પોતાના ઘરમાં દરવાજા બંધ કર્યા અને પૈગંબર અક્રમ દાખલ થયા. અને અહીંયા દાખલ થઈને કીધું બે વસ્તુ કીધી, જે જે પોતાના ઘરોમાં છે અમાનમાં છે, જે મસ્જિદ હરામમાં છે એ અમાનમાં છે, જે અબુ સુફિયાનના ઘરમાં છે અમાનમાં છે, અને પછી એક ફ્લેગ ત્યાં નાખ્યું મક્કાની અંદર અને કીધું કે હજી પણ ગામમાં જે ફરતા હો તમે, જે આ ફ્લેગ નીચે આવી જાય અમાનમાં છે. અબુ રૈહા કરીને એક માણસને ઉભો રાખ્યો, કીધું